સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલ કરવાને લઈને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સમગ્ર ગુજરાતમાં વિવિધ અદાલતોમાં એડવોકેટ એસોસિએશનના સભ્યો વકીલાત દરમિયાન હુમલા થતા હોય છે, તેને લઈને પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ બાર એસોસિએશન સહિત અન્ય વકીલો એકઠા થયા હતા અને વકીલાત એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સ્વરૂપે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે પહોંચીને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી એજે પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જોકે હાલમાં ગુજરાતમાં 1,50,000થી વધુ વકીલો વિવિધ અદાવતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતે એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતમાં વ્યવસાયકો પર હુમલા અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. વકીલોને કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય સુરક્ષા પૂરી પાડે વકીલના પરિવાર પર હુમલો કરનાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની વિવિધ માંગો કરવામાં આવી હતી અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને પ્રાંતિજ બાર એસોસિએશનના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાતમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર તાત્કાલિક કરવામાં આવે તેવી પ્રાંતિજ બાર એસોસિએશનના વકીલોએ માંગ કરી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ બાર એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ પટેલ, ઉપપ્રમુખ સુરેન્દ્ર ડી પંડ્યા, મહેન્દ્રભાઈ સોની, રશ્મિભાઈ પટેલ, કમલેશભાઈ સોની, જંખનાબેન રાવલ, મહેન્દ્રભાઈ પંડ્યા, હરમેશભાઈ વણકર, એનએચ પંચાલ, ડીકે પંડ્યા, કિરણભાઈ બારોટ, સુધીરભાઈ એમ પટેલ, લાલશી મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. જીલરાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. ઓકે, શા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું વકીલો? અમારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એમ કે જે પસાર કરવા માટેનું અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે આજે. એમાં એડવોકેટ ઉપર દરેક પ્રકારના હુમલા થતા હોય છે. જ્યારે કોઈ પણ એડવોકેટ કોઈ સિરિયસ મેટર હોય અથવા બીજા કોઈ આર્થિક ગુનાની કોઈ મેટર લેતા હોય ત્યારે જે એમના તરફથી વકીલોને ધમકી આપવામાં આવે છે કે ભાઈ આ કેસ તમારે નહીં કરો, આ નહીં કરો, એમ દરેક ગુનામાં દરેક વ્યક્તિ જ્યારે વકીલ પોતાના સ્વરક્ષણ માટે અને પોતાના કુટુંબના તેમાં અન્ય વ્યક્તિના સ્વરક્ષણ માટે જો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવે તો આ જે કાયદાના કારણે જે અન્ય આ વ્યક્તિઓ બુટલે ગયો કે બીજા અન્ય કોઈ વ્યક્તિઓ છે એ એડવોકેટના જે હુમલા કરે છે એમાં થોડો એ થાય એમ, એટલા માટે આ પ્રોટેક્શન એક્ટ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા. પ્રાંતિજ એડવોકેટ એસોસિએશન તેમજ ગુજરાત રાજ્યના એસોસિએશન દ્વારા જે પ્રેક્ટિસ કરતા વકીલો છે તેમના પ્રોટેક્શન રક્ષણ એમને જે ભૂતકાળમાં જે કેસીસો બન્યા છે, ખોટી ફરિયાદ વકીલ ઉપર થઈ હોય, કોઈ બીજા ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હોય અને એના ફેમિલીઓને પણ ધમકીઓ મળતી હોય, આ તમામ જે બનાવો જે બનેલા એને ધ્યાને રાખી કે દરેકને પોતાની સ્વતંત્રતાનો હક છે અને સ્વતંત્રતાનો એવો એ રીતનો દુરુપયોગ ન કરે કે જે વ્યક્તિને હાનિ થાય, નુકસાન પહોંચાડે. વકીલ એક ભારતના કાયદાનો ઘડવૈયો ગણાય અને એને સાચો ન્યાય અપાવવાની ફરજમાં આવે છે અને જેને અન્યાય થયો હોય એ વ્યક્તિ ખોટી ઈર્ષાભાવ રાખી અને એ વકીલ ઉપર હુમલો કરે કે ખોટી ફરિયાદ આપે એ સાચી લેવાય નહીં. માટે એડવોકેટના પ્રોટેક્શન માટે જરૂરી છે અને 2021માં આનું એડવોકેટ પ્રોટેક્શન એક્ટનું બિલ પાસ થયેલું પણ એમાં સહી ના થવાથી રાજ્યપાલની એ જે તે વખતે એ કાયદો અમલવારી થયેલ નથી, માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની આ રચના કરવામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજ રોજ પ્રાંતિજ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોએ એક આવેદનપત્ર આપવા માટે પ્રાંત અધિકારીને દરેક વકીલ મિત્રો ભેગા થઈને આવ્યા છે. આવેદન પત્ર એટલે કે અમારા એડવોકેટ મિત્રો કોઈ પણ વકીલ વકીલાત કરતા હોય, વ્યવસાય વકીલાતનો કરતા હોય તો એમના હિત માટે જ્યારે ભવિષ્યમાં એવા બનાવ પણ બનેલા છે કે એડવોકેટ પર અમુક અસામાજિક તત્વોએ હુમલા કરેલા છે, એમના પર એમના એડવોકેટના ફેમિલી ઉપર પણ હુમલા કરેલા છે, જેના લીધે એડવોકેટને શારીરિક તેમજ માનસિક અને આર્થિક નુકસાન પણ જાય, એના માટે ઓલ ઓવર સમગ્ર ગુજરાતમાં એડવોકેટોએ તેમજ તમામ બાર એસોસિએશન એવું નક્કી કરેલું છે કે સરકાર દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ
નો કાયદો ઘડવામાં આવે, જે કાયદો પસાર કરવામાં આવે સરકાર દ્વારા, જે કાયદાથી તમામ વકીલોને ભવિષ્યમાં નુકસાન ન થાય અને ભૂતકાળમાં પણ જે બનાવો બનેલા છે એવા બનાવો ન બને, એટલા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જરૂરિયાત છે, જેથી સમગ્ર બાર એસોસિએશન, ગુજરાતના તમામ બાર એસોસિએશન દ્વારા નક્કી કરેલું છે, એના માટે અમે આજ પ્રાંત સાહેબ શ્રી પ્રાંતિજ નાઓને